અરવલ્લીના મોડાસાની યુવતી અપમૃત્યુ કેસ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ પરમાર મોડાસા એસપી કચેરી પહોંચ્યા. યુવતીના કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઇમની એસઆઈટી સંભાળશે. ડીઆઈજી ઉપરાંત એસપી વિરેન્દ્ર યાદવ અને ડીવાયએસપી પણ સાથે પહોંચ્યા. અરવલ્લી એસપી પાસેથી સમગ્ર કેસની માહિતી મેળવવા એક બેઠક પણ યોજવામાં આવી, ત્યારે એસઆઈટી તપાસના કાગળો પણ મેળવી તપાસ હાથ ધરાશે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, હવે એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને જે જરૂરી દસ્તાવેજો અને પુરાવા છે તે પણ મેળવી લેવાયા છે, વધુ શું વિગત? શિવાની, હાલમાં તો સ્થાનિક જે એસપી અને ઉચ્ચ અધિકારીઓ અરવલ્લી જિલ્લાના જે છે જે તપાસમાં જોડાયેલા હતા તે તમામની સાથે એસઆઈટીની ટીમના અધિકારીઓએ બેઠક શરૂ કરી છે અને વિગતો પ્રાથમિક રીતે તમામ મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત તપાસના કાગળો અને દસ્તાવેજ તેમજ પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ બાબતોને લઈને પ્રાથમિક રીતે હાલ તો આ ઘટના બની છે તે તમામ બાબતો જાણવામાં આવશે અને આ ઉપરાંત ઘટનાની તપાસ અત્યાર સુધીમાં ક્યાં સુધી પહોંચી છે, જે 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યો, 5 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓએ શું કબૂલાતો કરી છે, આ તમામ વિગતો મેળવ્યા બાદ હવે એસઆઈટી વિધિવત આની પ્રક્રિયા હાથ ધરશે. તપાસની શકે છે કે આવતીકાલથી ઘટનાસ્થળની પણ મુલાકાત લઈ શકે છે અને તમામ જે પાસાઓ જે છે તે આક્ષેપ પડતા તમામ પાસાઓની પણ ચકાસણી કરી એસઆઈટીની ટીમ તપાસ હાથ ધરવામાં આવે છે. એસઆઈટીની ટીમમાં હાલ ડીઆઈજીપી ગૌતમ પરમાર તેમજ એસપી વિરેન્દ્ર યાદવ અને આ ઉપરાંત ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ અરવલ્લી પહોંચ્યા છે. બિલકુલ અવનીશ, આગળ પણ અપડેટ મેળવતા રહેશું. તો સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી સહિતના જે લોકો છે તે અત્યારે પહોંચ્યા છે, એક મહત્વની બેઠક થઈ રહી છે અને હવે મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં હવે આગળ કઈ દિશામાં તપાસ થાય છે અને વધુ શું ખુલાસા થાય છે તે પણ જોવું રહ્યું.